ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની યાદ આજે જડિયા હાઈસ્કૂલની બાળકીઓએ તાજી કરી છે. એક એવા મહાન લેખક કવિ કે જેઓએ ગામડે ગામડે ફરી લોકસાહિત્ય લોકગીતો ભેગા કરી ભારત દેશને આપ્યા છે. મહાન રાષ્ટ્રીય કવિ મેઘાણીના જીવનચરિત્ર ઉપરથી જડિયા હાઈસ્કૂલની દીકરીઓએ એકસાથે 100 કરતાં પણ વધારે ગુજરાતમાં ગવાતા કાનુડાના ગીતો, લોકગીતો અને લગ્ન ગીતોનો સંગ્રહ કરી શાળાને સમર્પિત કર્યો છે. સાંભળો, જડિયા ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાળકીઓએ 3 દિવસની મહેનત અને જહેમત પછી વર્ષો જૂના અંદાજિત 105 વર્ષ જૂના ગુજરાતના લોકગીતો અને કાનુડાના ગીતોને ભેગા કર્યા છે. જડિયા હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ આગામી સમયમાં આવી રહેલા જન્માષ્ટમી પર્વને લઈ બાળકો આપણી સંસ્કૃતિને ઉજાગર કરે તે માટે ગામડામાં રહેતી વૃદ્ધ વડીલ મહિલાઓ પાસેથી કાનુડાના ગીતો લખી લાવવા માટે સૂચન કરાયું હતું, જેને લઈ જડિયા હાઈસ્કૂલની ધોરણ 9, 10, 11 અને 12ની બાળકીઓ 3 દિવસ સુધી વડીલો પાસેથી કાનુડાના ગીતો, લોકગીતો સાંભળીને પોતાની નોટબુકમાં લખ્યા છે. જો કે અત્યારના આધુનિક સમયમાં પણ કેટલીક એવી શાળાઓ છે કે જ્યાં આપણી જૂનવાણી સાથે સંકળાયેલ યાદોની સાથે તહેવારોની ઉજવણીની સાથે સાથે તહેવારોનું મહત્ત્વ પણ બાળકોને સમજાવવામાં આવી રહ્યું છે. જો કે હાલમાં લોકગીતોની જગ્યાએ પોપ ગીતોએ સ્થાન લઈ લીધું છે. જ્યારે કે જડિયા હાઈસ્કૂલની દીકરીઓએ ભારતની સંસ્કૃતિને સમર્પિત કાર્ય કરી 100 કરતાં પણ વધારે ગીતોનો સંગ્રહ કર્યો છે. અમારી શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા અમારા જે સમાજમાં ગવાતા ગીતો અને આ સ્કૂલના બધા જ અલગ અલગ સમાજ દ્વારા જે ગીતો ગવાય છે એ બીજા લોકોને આ ગીતો પ્રત્યે માહિતી થાય એ માટે અમને બધા 9 થી ધોરણ 12 સુધી વિદ્યાર્થીનીઓને આ ગીતો લખવા માટે સ્કૂલ તરફથી કહેવામાં આવ્યું હતું. તો અમે બધા ઘરે ઘરે જઈ અને અમારા વૃદ્ધ દાદી દાદા પાસેથી આ લખ્યા, તેમજ અમારે મમ્મી પપ્પાને આ ગીતો વિશે પૂછ્યું અને તેઓનું માર્ગદર્શન હેઠળ અમે લખ્યું અને સ્કૂલમાં આવી અને રજૂ કર્યું. અમે બધી જ છોકરીઓએ આ ગીતો લઈ અને અમારી સ્કૂલની બહેનોને માર્ગદર્શન હેઠળ તેમને બતાવ્યું કે આ ગીતોને આપણી સંસ્કૃતિને રજૂ કરે એ માટે તેઓએ અમને સારું વધારે માર્ગદર્શન આપ્યું અને આ ગીતો પ્રત્યે અમને સમજણ આપી અને આ ગીતો અમારા જે આજે ગીતો છે એ આવનારી આપણી સંસ્કૃતિ જોઈ શકે અને તેના આપણા ભવ્ય વારસાને જાળવવા માટે કામ લાગે તે માટે આ અમારી સ્કૂલ તરફથી સારા પગલાં લેવામાં આવ્યા છે. જો કે ભવિષ્યમાં આગામી સમય કેવો હશે તે ખબર નથી, પરંતુ જડિયા હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવતા બાળકોને ગુજરાતના ઐતિહાસિક લોકગીતો સાંભળવા કે વાંચવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે, કારણ કે સામાજિક રીતે અલગ અલગ રીતે ગવાતા લોકગીતો જડિયા હાઈસ્કૂલમાંથી મળી રહેશે. અમારી શાળાના આચાર્ય સાહેબ અરવિંદભાઈએ અમને કહ્યું કે તમારે તમારી સંસ્કૃતિના લોકગીતો, લગ્ન ગીતો, કાનુડાના ગીતો તમારે સંગ્રહ કરવાના છે. ત્યારથી અમે અને મારી બહેનપણીએ ભેગા થઈને અમારા ગામના ઘરે ઘરે જઈને વડીલો પાસેથી, માતા પિતા, દાદી દાદા પાસેથી ગીતો ભેગા કર્યા અને એક નોટબુકમાં લખ્યા. તે નોટબુક અમે અમારા સાહેબને દીધી. તેથી અમને જાણવા મળ્યું કે અમારી સંસ્કૃતિમાં કેટલા બધા ગીતો છે. અમને પહેલાં ખાલી અમે પહેલાં ગીતો ગાતા અને બસ રમવા જેવી તેવી જ મોજ કરતા, પણ આજે અમને ખબર પડી કે અમે અમારા હાથથી ખુદે ગીતો લખ્યા છે ત્યારે હવે અમને ખબર પડી કે આપણી સંસ્કૃતિનું કેટલું મહત્ત્વ છે. અમે આ સંસ્કૃતિના આખા ગીતો લખી આપણી સંસ્કૃતિનું બધા જ દેશોમાં પ્રચાર કરવા ઈચ્છીએ છીએ. કયા પ્રકારના ગીતો હતા? ખાસ કરીને લોકગીતો હતા, જન્માષ્ટમી એટલે કે કાનુડાના ગીતો હતા અને લગ્ન ગીતો હતા, એવા પ્રકારના બધા જ ગીતો અમે લખ્યા અને અમારા સાહેબશ્રીને આપ્યા. કેટલા દિવસ લાગ્યા ગીતો સંગ્રહ કરવા માટે? અમે આ ગીતો સંગ્રહ કરવા 3 દિવસ સુધી ખૂબ ખૂબ મહેનત કરી અને સાહેબને આપ્યા. સાહેબે જો કે બનાસકાંઠા જિલ્લામાં જન્માષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે શહેરમાં તો લોકો જન્માષ્ટમી તરીકે તહેવારને પણ ઉજવે છે, જ્યારે કે ગામડાઓમાં કાનુડાના તહેવાર તરીકે ઉજવણી થતી હોય છે. ગામડામાં પૌરાણિક ગીતો અને નૃત્ય સાથે કાનુડાનો તહેવાર 3 દિવસ કે પછી 5 દિવસ સુધી ઉજવાય છે. ગામડાઓમાં કાનુડાના તહેવાર પર ગવાતા વર્ષો જૂના ગીતોને આજે તાજા કરી જડિયા શાળાની દીકરીઓએ ભારત દેશના વારસાને જીવંત રાખવાનું સુંદર કાર્ય કરતા શાળા પરિવારે પણ તમામ વિદ્યાર્થિનીઓને કામગીરીને બિરદાવી હતી. કાનુડાના જૂના ગીતોનું પુસ્તક બને તે માટે પણ શાળાનો પરિવાર આયોજન કરી રહ્યું છે.
आज अमारी शाला में शहरी संस्कृति और ग्राम्य संस्कृति विषे जे कहीं के एना अनुबंध साधवा माटे अमारी शाला नी दीकरी होए एक बात करेली कि साहेब हमना एक एवं त्यौहार आए थे जेने अहीं कानूड़ा तरीके उजवामां आवे छे। जन्माष्टमी ए शहरनी संस्कृति छे, तो ग्राम्य संस्कृति और शहरी संस्कृति विषय भेद एना नृत्यों अने एना विषय लोकोने साची समझ आवे अने आपणे जे पौराणिक संस्कृति छे एने आज लगभग पौराणिक गीतों ने बधा नामसित थता जाय छे त्यारे अमारी शाळानी दीकरीओए त्रण दिवसनी जहमत पछी आ गीतों ने उजागर करीने एक नवी पेढ़ी समक्ष लईने आवे छे। कारण के आ जूनी संस्कृति थी अवगत थाय एना प्रत्ये प्रेम जन्मे अने ए तळपदी शैली ने आवकारे एनी साथे एने माणे अने एक गौरव लेता थाय ते माटेनुं एक अमारी शाळामां आ दीकरीओनुं आयोजन हतुं। त्रण दिवसमां दीकरीओए एमनी दादीओ पासेथी जे लगभग 80-90 वर्षना हशे एमनी जोडेथी एमनी जोडे बेसी एमना जे परिवेश छे परिवार परिवेश साथे आ गीतो लख्या એમની પાસે લઈને આવ્યા અને એને એક પુસ્તક સ્વરૂપે અમે પ્રગટ કરવા માગીએ છીએ।